નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તપોવન વિદ્યાલય વડા ગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આસપાસની અંદર ઘર એક સારા પાઠ ભણતા હતા બરોબર મેં તમને પાઠની સમજ પણ આપી તમે એની અંદર વિકલ્પો અને ખાલી જગ્યાઓ લખી હું તમને થોડા ખરાખોટા સમજાવી દઉં મોટા કુટુંબમાં ઘણી જ અગવડતા પડે છે તો સાચું કે ખોટું ભાઈ તો સાચું કારણ કે જુઓ ઘરની અંદર એ બધું જ વડીલોને કરવું પડતું હોય છે બરોબર સંખ્યા વધારે હોય નાના બાળકો પણ ઘરમાં હોય હોય ને તો એ બાળકોને પણ એમને ધ્યાન રાખવું પડે છે દરેકની જરૂરિયાતો પૂરી કરવી પડે છે કોઈક સમયે એવું બને કે એમની જરૂરિયાત પૂરી ન પણ થઈ શકે એટલે મોટું કુટુંબ જેટલું મોટું કુટુંબ હોય એટલી અગવડતા હોય પણ નાનું કુટુંબ હોય એ સુખી કુટુંબ હોય કુટુંબ એટલે જ મમ્મી પપ્પા અને ભાઈ બહેન તો ખોટું કુટુંબ એટલે ઘરના ચાર સભ્યો જ ના હોય કુટુંબ એટલે બા દાદા મમ્મી પપ્પા ભાઈ બેન કાકા કાકી બરોબર પિતરાય ભાઈ બેન આ બધા જ હોય એમને બધા ભેગા રહેતા હોય એમને શું કહેવાય કુટુંબ કહેવાય મમ્મી ના મમ્મી ને નાની કહેવાય સાચું કે ખોટું તો સાચું આપણે આપણે બોલીએ છીએ મમ્મીના મમ્મી ને શું કહીએ છીએ નાની પપ્પાના નાના ભાઈના પત્ની આપણા મામી થાય તો ખોટું પપ્પાના નાના ભાઈ એટલે કે આપણા કાકા તો કાકાની પત્નીને શું કહેવાય કાકી તો મામી કહેવાય નહીં કુટુંબ આપણને આદરની ભાવના શીખવે છે તો સાચું કુટુંબમાંથી આપણને વડીલોને આદર કરવાની સમૂહ ભાવના એટલે કે સમૂહમાં રહેવાની ભાવના

બધા હોય એટલે બધાનું ધ્યાન રાખીને કુટુંબની અંદર ચલાવવું પડે જો જોડકા આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબો લખવાના છે બ વિભાગની અંદર જવાબો આપેલા છે બરોબર તો અહિયાં નાના તો નાના કોને કહેવાય આપણે અહીંયાથી શોધવાનું તો મમ્મીના પપ્પા ફુવા આપણે ફુવા કોને કહી શકીએ પપ્પાની બેન હોય એમને પરણાવેલી હોય પપ્પાની બેન પતિ બનેવી તો બનેવી કોને કહેવાય તો આપણી બેન હોય મોટી પરણાવેલી હોય તેમના પતિને બનેવી કહેવાય તો બહેનના પતિ કાકા તો કાકા કોને કહેવાય આપણે જોયું કે પપ્પાના નાના ભાઈને આપણે શું કહી શકીએ બેનના પતિને શું કહેવાય માસા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્નો જોઈએ અહિયાં જુઓ નીચેના પ્રશ્નોના એક બે વાક્યો લખો આપણી પહેલી શાળા કઈ છે તો આપણી પહેલી શાળા કઈ મેં તમને કીધું હતું કે આપણી પહેલી શાળા ઘર છે કારણ કે ઘર થી જ ઘરે થી જ આપણને બધું શીખવા મળે છે કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે તો કુટુંબમાંથી સમૂહ ભાવના મદદરૂપ થવાની ભાવના વડીલોને આદર અને માન આપવાનું શીખવા મળે છે સંયુક્ત કુટુંબ કોને કહેવાય સંયુક્ત એટલે કે ભેગું કુટુંબ કહેવાય શું કહેવાય ભેગું તો જે કુટુંબમાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેનો અને પિતરાઈ ભાઈ બહેનો સાથે રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવાય સલમાન અને રફીક વચ્ચે શું સંબંધ છે તો પિતરાઈનો એ બંને પિતરાઈ ભાઈઓ હતા તમારા કુટુંબમાં કોણ કોણ છે નામ લખો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા ઘરમાં તમારા કુટુંબમાં જે હોય એમના નામ લખવાના મે એમ મારું કુટુંબ લખ્યું છે તો મારા કુટુંબમાં હું મારા દાદા દાદી મમ્મી પપ્પા બેન અને ભાઈ છે તમે નાનું કુટુંબ કોને કહેશો તો જે કુટુંબમાં દાદા દાદી મમ્મી પપ્પા અને એક કે બે બાળકો હોય એ કુટુંબને નાનું કુટુંબ કહેવાય કુટુંબ નાનું હોય તો શું ફાયદો થાય તો કુટુંબ કુટુંબના બધા જ માણસોની જરૂરિયાતો અને સગવડો પૂરી પડી શકે છે સૌ શાંતિ અને આનંદથી રહી શકે છે મેં તમને વાત કરી કે મોટું કુટુંબ હોય તો દરેકની જરૂરિયાતો અને સગવડો કોઈક દિવસ પૂરી ના પણ પડી શકે પૈસા બધા લોકો કમાતા એવી રીતે હોય તો સગવડો પૂરી થાય પણ જો ઘરમાં બે વ્યક્તિ કમાવા વાળા હોય અને ઘરની અંદર આઠ વ્યક્તિ રહેતા હોય બે વ્યક્તિ કમાવા વાળા હોય તો ઘરની અંદર અગવડતા પડે પણ નાના કુટુંબની અંદર ચાર જ વ્યક્તિ રહેતા હોય એમાં બે વ્યક્તિ કમાતા હોય તો એ કુટુંબ ની અંદર ક્યારે કોઈ જાતની અગવડતા પડે નહીં એટલે એને નાનું કુટુંબ કહેવાય તો નાનું કુટુંબ ની અંદર દરેકની જરૂરિયાતો અને સગવડો પૂરી કરી શકાય છે નાના અને સુખી કુટુંબ વિશે બે વાક્યો લખો તો નંબર એક નાના અને સુખી કુટુંબમાં બાળકોની સંખ્યા ઓછી હોય છે બીજું ના કે કુટુંબના સૌ સભ્યોની જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે છે તમારા અને તમારા પપ્પાના પપ્પા વચ્ચે કયો સંબંધ છે પપ્પાના પપ્પા એટલે આપણા દાદા કહેવાય તો મારા અને મારા પપ્પાના પપ્પા વચ્ચે પૌત્ર અને દાદાનો સંબંધ છે ધોબી કયા કયા કામ કરે છે તો ધોબી કપડા ધોવાનું અને ઇસ્ત્રી કરવાનું કામ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસ માટે અમે તમને જે પ્રશ્નો ખડા ખોટાને જોડકા સમજાવ્યા એ તમારે નોટબુકમાં લખીને તૈયાર કરવા થેન્ક યુ